સુરત મહાનગરપાલિકાની ઓફિસ સિવાય બહાર કામ કરતા કર્મચારીઓએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી. સુધરાઈ કામદાર મંડળના નેજા હેઠળ રજૂઆત કરવા પહોંચેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે જાહેર રજા એન્ડ વીક ઓફના દિવસે કામ કર્યું હોય તે 31 ડિસેમ્બર સુધીમાં ઓવરવર્કની રજા લેવા જણાવવામાં આવ્યું છે, જેના બદલે 2020માં રજા કેરી ફોરવર્ડ કરી આપવા અથવા તો કામના દિવસનું રોકડમાં વળતર આપવાની માંગ કરી હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે આજે મારો મોરચો લઈ પાલિકાની મુખ્ય કચેરીએ આવ્યા હતા, જ્યાં ડેપ્યુટી કમિશનર સાથે રજાના મુદ્દે વિગતે વાતચીત કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનરે આ મુદ્દે યોગ્ય કરવાની બાંયધરી આપી છે. જો આગામી સમયોમાં પાલિકા દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 18 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં સામૂહિક રજાઓ પાડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ફરજ બજાવતા કર્મચારીઓ કે જેઓ રવિવાર તથા જાહેર તહેવારની રજાના દિવસોએ ફરજ બજાવે છે, એમને તેઓની જમા થયેલ રજા વળતર રજા તરીકે આપવાની હોય છે. પરંતુ હાલમાં એવી સૂચના આપવામાં આવી છે કે 31 ડિસેમ્બર 2019 બાદ આ રજાઓ જમા થયેલી આપવામાં આવશે નહીં, જેથી અમે 9 ડિસેમ્બરના રોજ એક લેખિત આવેદનપત્ર આપીને માંગણી કરેલ હતી કે આ અમારા કર્મચારીઓની જે રજા જમા થઈ છે એમાં અમારા કર્મચારીઓએ છેલ્લા 7-8 મહિનાથી સતત ફરજ બજાવી છે અને એઓના 10 થી લઈને 30 થી 35 જેટલા વળતર રજાના ઓફ જમા થયેલા છે, તો આ રજા એમને આગામી વર્ષ 2020માં આપવા જોઈએ અથવા તો એનું રોકડમાં રૂપાંતર કરીને જાન્યુઆરી 2020ના પગારમાં એમને ચૂકવી આપવા જોઈએ એવી અમારી એક માંગણી છે અને એના માટે અમે આ અત્યારે સામૂહિક રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.